આરોગ્ય સેવાના મસીહા સ્વર્ગસ્થ બચુભાઈ રાંભિયાના વારસાને આગળ ધપાવતા તેમના સુપુત્ર હેમંતભાઈ રાંભિયા દર્દીઓને અદ્યતન સારવાર મળી શકે તે માટે બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલનો આગામી સમયમાં વ્યાપ વધારાશે તેવું જણાવતા હેમંતભાઈ રાંભિયા. નમસ્કાર મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે પરેશ જોશી. મિત્રો, બિદડા સર્વોદય ટ્રસ્ટ બચુભાઈ રાંભિયા એ બે નામ જાણીતા છે. બચુભાઈ રાંભિયાએ આરોગ્ય સેવામાં બહુ ખૂબ મોટું નામ કમાવ્યું. બિદડા સર્વોદય ટ્રસ્ટમાં આજે આપણે જોઈએ છીએ હજારો લાખો દર્દીઓ અહીં છે તે આરોગ્ય સેવાનો લાભ લઈ રહ્યા છે. સ્વર્ગસ્થ બચુભાઈ રાંભિયાના સુપુત્ર હેમંત રાંભિયા એ પણ એમના પિતાના ચીલે ચાલી અને આજે આરોગ્ય સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે આજે એમની સાથે આપણે મુલાકાત કરશું. હેમંતભાઈ, આપનું મહાસાપુરા ન્યૂઝમાં સ્વાગત છે. ખાસ જે આપણો હાલમાં 50મો સારવાર નિદાન કેમ્પ ચાલી રહ્યો છે, હજારો દર્દીઓ આજે એનો લાભ લઈ રહ્યા છે અને આપનો પણ અહીંયા મોટો યોગદાન રહેલો છે બિદડા સર્વોદય ટ્રસ્ટમાં, તો એ વિશે આપ શું કહેશો? આજે હેમંતભાઈ, આપણા કચ્છી માળુઓ દેશ વિદેશમાં આજે ઇન્ટરવ્યૂ જોતા છે, તો આરોગ્ય ક્ષેત્રમાં આજે દાતાઓનો પછી ડૉક્ટરોનો અહીંયા મોટો યોગદાન રહેલો છે. રાજકીય આગેવાનો પણ અહીંયા આવતા હોય છે, સામાજિક આગેવાનો હોય કે આપણા જૈન સમાજના સાધુ સાધુ ભગવંતો હોય, દરેક સનાતન ધર્મના પણ અહીંયા ઘણા બધા સાધુ સંતો અહીંયા સેવાને બિરદાવતા હોય છે, ત્યારે આપણી સેવા આજે દેશ વિદેશમાં આરોગ્ય સેવામાં મોટું નામ કમાવ્યું છે બિદડા સર્વોદય ટ્રસ્ટ. તો એનો યશ આપણે બચુભાઈને આપશું અને એના ચીલે ચાલી અને એ જે વારસો છે એને આપ ટકાવી રહ્યા છો. મુંબઈ જેવી મહાનગરીમાં પણ ટાઈમ કાઢી અને અહીંયા સેવા આપી રહ્યા છો ત્યારે આપણા કચ્છી માળુઓને સૌને અમને ગૌરવ થાય. તો હેમંતભાઈ, આપ શું કહેશો આજે આપણા દર્શક મિત્રોને? આ 50મા વર્ષમાં જ્યારે અમે આ કેમ્પ યોજાયો છે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કેએમ પટેલ આરોગ્યધામમાં, તો આમાં જે મહત્ત્વનું યોગદાન છે, એ જે પાયા છે, એ છે દાતાઓ, ડૉક્ટર્સ, વોલેન્ટિયર્સ અને મેનેજમેન્ટ ટ્રસ્ટીઓનું. તો એ બધું સંભવ એટલા માટે છે કે આ 50 વર્ષથી એક આખું સ્ટ્રક્ચર, આખું ઓર્ગેનાઇઝેશન ઊભું થયું છે અને એમાં બધાય લોકોનો ફાળો છે. આ કેમ્પ 50મા વર્ષ, ગોલ્ડ જ્યુબિલી એની વાત કરીએ તો આ કેમ્પના જે મુખ્ય દાતા હતા બિમલભાઈ શાહ, એ યુગાન્ડા કેન્યાને એમાં એમનો બિઝનેસ છે, કેન્યામાં થીકામાં એમનો મોટો બિઝનેસ છે અને એમના પિતાજી સૌભાગ્યચંદભાઈ એમણે 25મા કેમ્પની સ્પોન્સરશિપ કરેલી. તો હવે આ 50મા કેમ્પમાં એમણે મહત્ત્વનું યોગદાન આપી અને 41 લાખનું એમાં દાન આપ્યું, એટલે એ લોકો મેઇન સ્પોન્સર હતા. એમનું ફેમિલી બધું ત્યાંથી આવ્યું, એમના રિલેટિવ્સ બધા આવ્યા હતા, લંડનથી આવ્યા હતા, બોમ્બેથી આવ્યા હતા અને કેન્યાથી આવ્યા હતા. તો આ જે અંદર દાન આપવાની ભાવના છે એની પ્રેરણા આપણા જ્યારે આ કેમ્પના ઉદ્ઘાટક આપના માનનીય ઓનરેબલ ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી, એમણે બહુ એકદમ સનાતન મૂલ્યોની અંદર જેવી રીતે કહેવામાં આવ્યું છે કે દાનની મહત્ત્વ શું છે, કે આપણે જે હમણાં આપીએ છીએ એ કાંઈ વેસ્ટ નથી જવાનું, એ લોકોને ઉપયોગી તો આ જન્મમાં થશે પણ આપણે પોતાના માટે પણ એ આગલા જન્મમાં કામ આવવાનું છે. એટલે આ જે પ્રેરણા મળી રહી છે દાન આપવાની, કરુણા દયા અને પ્રેરણા જે મળી છે આ લોકોને, દાતાઓને, એનું સાર્થક મતલબ થઈ જાય છે જીવનમાં, એ હમણાં નહીં દેખાય પણ આગળ ચાલીને દેખાશે. બીજા જે અહીંયા આપણે રતનવીર નેચર ક્યોર સેન્ટર છે ત્યાં એક થેરપી સેન્ટર, અમે તો રતનવીર નેચર ક્યોર પ્રાકૃતિક ચિકિત્સાનો વિકાસ કરી રહ્યા છીએ. દર વખતે અને દર વર્ષે કાંઈ ને કાંઈ નવી ટ્રીટમેન્ટ્સ અમે અહીંયા નવા સાધનો વસાવી રહ્યા છીએ, નવી ટ્રીટમેન્ટ્સ આપી રહ્યા છીએ, નવા બિલ્ડિંગ્સ બનાવી રહ્યા છે. તો એનું એક થેરપી સેન્ટર નવું બનાવ્યું હતું, એનું રાજ્યપાલશ્રીએ ઉદ્ઘાટન કર્યું. તો એમના મુખ્ય દાતા શ્રી વીરચંદ ખીમજી ફેમિલી, સાવલા ફેમિલી, એ લોકોએ દાન આપીને કરેલું અને એમનું
જે અહીંયા આવેલા એમના ફેમિલીમાંથી બિપિનભાઈ અને મનોજભાઈ અને જતીનભાઈ એ લોકોએ અહીંયા પ્રોગ્રામમાં ભાગ લીધો અને બહુ જ સરળ વ્યક્તિત્વ છે એમનું. કાંઈ પણ દાન આપીને પણ એ લોકો કોઈ અહંકાર નથી એમને, અને એ લોકોએ અહીંયા પ્રોગ્રામમાં ભાગ લીધો અને બહુ જ સરળ વ્યક્તિત્વ છે એમનું. કાંઈ પણ દાન આપીને પણ એ લોકો કોઈ અહંકાર નથી એમને, અને એમનો અમે આભાર માનીએ છીએ કે અહીંયા એક સુંદર એક નેચુક્યા થેરપી સેન્ટર બની ગયું છે. બીજા જોઈએ તો આપણે ઘણા બધા કેમ્પ થાય છે અહીંયા, એમાં ઓર્થોપેડિક હોય કે ગાયનેક હોય, કેન્સર હોય, ગેસ્ટ્રોએન્ટરોલોજી હોય, જનરલ સર્જરી હોય, યુરોલોજી હોય. એવી રીતે હમણાં એક નવું કેમ્પ એડ કર્યું છે, એ ન્યુરોલોજી કેમ્પ, એટલે મેન્ટલ હેલ્થ અને માનસિક જે ઘણા એકદમ કષ્ટપ્રદ બીમારીઓ હોય છે એના પણ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર, સુપર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર આવેલા. તો એ બધા ડૉક્ટર્સનો હું આભાર માનું છું, કે કારણ કે એ લોકો જે અહીંયા આવે છે, જેટલા બધા ડૉક્ટર્સ બોમ્બેથી આવે, બહારથી આવે, અમેરિકાથી, યુકેથી આવે કે ભારતના અલગ અલગ શહેરોમાંથી આવે, એ લોકો કોઈ પણ જાતનું ચાર્જ નથી લેતા અને ફ્રી સેવાઓ આપે છે. તો એમની જે 50 વર્ષો દરમિયાન જેટલા બધા ડૉક્ટર આવ્યા છે એમનો હું આભાર માનું છું. દાતાઓમાં બીજા જે કેમ્પ્સના સ્પોન્સર કરે છે એ દરેક દાતા 5 લાખ કે 7 લાખ કે 3 લાખ કે એવી રીતે દાન આપે છે. મેડિકલ કેમ્પ હોય કે સર્જિકલ કેમ્પ હોય, એના હિસાબે એ લોકો બધા દાન આપે છે. અને ઘણા એટલા બધા દાતાઓ છે એવા છે કે એ હંમેશા કન્ટિન્યુઅસ આ 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ સુધી ચાલુ જ રાખે છે દર વર્ષે પોતાનું જે દાનની જે પ્રવાહ છે જે દરેક કેમ્પમાં. સૌથી અગત્યની વાત પ્રેમચંદ માણેકચંદ મહેતા ફેમિલીમાં રમેશભાઈ જે આ કેમ્પના ભંડારના ભોજનના મુખ્ય દાતા, એમણે પણ કેટલા બધા વર્ષોથી, મને તો હું બચપનથી યાદ છે કે એમનું જ નામ હોય છે આ કેમ્પમાં એ દાતા તરીકે, જે ખાવાનું મળે છે પેશન્ટ્સને મળે છે, દર્દીઓને કે એમની સાથે જે આવે છે, 3 ટાઈમનું ભોજન છે એની વ્યવસ્થા એ પણ એ કરે છે. એમાં મહત્ત્વનો ફાળો છે એનો મુખ્ય દાતા તરીકે છે. તો એવી રીતે નામોની જે લિસ્ટ છે એ તો બહુ મોટું છે, એટલે બધાના નામ નહીં લેવાય, પણ બધા દાતાઓનો આભાર માનું છું, બધા ડૉક્ટર્સનો આભાર માનું છું. ડૉક્ટર્સની ટીમો એટલા બધા ઇમ્પ્રેસ થઈ જાય છે. આપણું તો મેઇન એલોપેથી હોસ્પિટલ છે, પછી અહીંયા ભૂકંપ પછી એક જે આ રિહેબ સેન્ટર બન્યું છે, પછી એમાં નેચરોપેથી જે રતનવીર નેચર ક્યોર સેન્ટર બન્યું છે, પછી તારામતી યોગા વેલનેસ સેન્ટર બન્યું છે, અને હમણાં ગયા મહિનામાં વી ટ્રાન્સ એક નવું રિજ્યુવિનેશન અને હિલિંગ સેન્ટર બન્યું છે, અને આ વખતે થેરેપી સેન્ટરમાં અમે એડ કર્યું, વધારેમાં આવ્યો. એટલે અહીંયા જબરદસ્ત વિકાસ છે. સાથે રાજ્યપાલશ્રીએ એક બહુ અગત્યની વાત કહી કે પ્રકૃતિની સુંદરતા, પ્રકૃતિની જે અહીંયા જે સ્વચ્છતા છે, અહીંયા જે વાતાવરણ છે, એટલું બધું શાંત અને એકદમ આહલાદક છે કે અહીંયા કોઈ પણ આવે તો એને બહુ જ ગમી જાય છે. આ જગા એવી છે, તો ચારે બાજુ ગ્રીનરી છે, લોન છે, ફ્લાવરના અને બીજા બધા પ્લાન્ટ્સ છે. તો આ જગા ઉપર અમે એ જોઈએ છે સૌથી પહેલાં કે સફાઈ હોય, સ્વચ્છ વાતાવરણ હોય, શાંત વાતાવરણ હોય, અને જે દર્દીઓ આવે અહીંયા કે જે લોકો ગેસ્ટ મહેમાનો આવે એ તો 50% તો એમ જ અહીંયા વાતાવરણ જોઈને જ સારા થઈ જાય છે. તો આ બધો આ ઈશ્વરની મહેરબાની છે, કૃપા છે, એના થકી આ જમીનની કૃપા છે કે 50 વર્ષથી જે અથક અને નિરંતર જે કેમ્પ્સનું આયોજન જાય છે, જે માનવ સેવા થાય છે મેડિકલ ફિલ્ડમાં, એ બધું અહીંયા થઈ રહ્યું છે. તો જે આપણે ઉલ્લેખ કર્યો બચુભાઈ રામ્યા મારા પિતાશ્રીનો, એનાથી પહેલાં 1972માં મારા નાના શ્રી કેમ્પ પટેલ એ પોતાના સાથીઓ દ્વારા ટ્રસ્ટની સ્થાપના કરી અને 74થી આ કેમ્પ સ્ટાર્ટ થયું, તે આજે આ વટવૃક્ષ બનીને 50 વર્ષ પૂરા કર્યા છે. તો 2015થી શ્રી વિજયભાઈ છે ચેરમેન, એ પણ મહત્ત્વનો ફાળો આપે છે. અમેરિકામાં એમના NRI સાથીઓ છે, ત્યાં પણ અવિરત દાનની જે દાનનો પ્રવાહ છે એ ચાલુ છે, ત્યાં કલેક્શન કરે છે. આ વખતે અરવિંદભાઈ શાહે એક ચેક આપ્યો 1 કરોડ 30 લાખનો, જે અમેરિકામાં
નાના મોટા કોન્ટ્રીબ્યુટર્સ. પછી એવું કાંઈ નથી કે આપણા ભારતના જ હોય, બહારના પણ હોય. જે લોકોને આપણી આ એક્ટિવિટીઝ હોય છે, આપણું આ જે યજ્ઞ કરીએ છીએ આપણે, ને આ પૂરો મેડિકલ કેમ્પ, એની વિગત જોઈએ છે, એ લોકોની સેવા થાય છે એ જોઈને, કોઈ $100 આપે, કોઈ $50 આપે, કોઈ $20 આપે, કોઈ $500 આપે, કોઈ $200 આપે, એવી રીતે ભેગું કરીને 1,30,00,000નું જે દાન આવ્યું છે આ વર્ષે, એનું ચેક શ્રી અરવિંદભાઈ શાહ જયા રિહેબવાળાએ આપણને અર્પણ કર્યું છે. બીજા એક રમેશભાઈ દેડિયા છે, હમણાં જ મને ડિસ્કસ કરતાં ખબર પડી કે 50,00,000 આપણા જે હોસ્પિટલના એમ્પ્લોઈઝ, જે હોસ્પિટલમાં જે સેવા આપી રહ્યા છે, આપણા જે કાર્ય આ એમ્પ્લોઈઝ હોય છે, જે કામ કરવાવાળા હોય છે, એમના માટે એક ફંડ બનાવવાનું છે. એમણે કીધું છે કે હું 50,00,000 આપીશ. તો એ પણ બહુ અગત્યની વાત છે કે આપણને ચારો દિશાઓમાંથી ઈશ્વરની કૃપાથી આ બધું દાનનો પ્રવાહ મળી રહ્યો છે. કારણ કે દાતાઓને ખબર છે કે અહીંયા જે કામ થઈ રહ્યું છે એ રિયલ માનવ સેવા છે, માનવ સેવા જ પ્રભુ સેવા છે, અને આ અવિરત ચાલુ રહે અને આનો વિકાસ થાય. આ મારું તો એક વિઝન છે કે આ હોસ્પિટલમાં ઘણા બધા સક્ષમ ડિપાર્ટમેન્ટ થાય, જેમાં જનરલ સર્જરી હોય કે જનરલ મેડિસિન હોય કે ઓર્થોપેડિક સર્જરી હોય કે કાર્ડિયોલોજી હોય. કારણ કે હમણાં ગાયનેક છે, જનરલ મેડિસિન છે, અને આઈ અને ડેન્ટલ ડિપાર્ટમેન્ટ છે, બાકી લેબ અને એક્સરે ડિપાર્ટમેન્ટ છે. તો બધી જે વ્યવસ્થાઓ છે એમાં વધારો થાય, સારા ઇક્વિપમેન્ટ આવે, સારા સુસજ્જિત મકાનો હોય અહીંયા, અને કોઈ પણ માણસ જેને ઇમરજન્સી રાહત જોઈએ એ કોઈ પણ ને ના ના પડાય અને અહીંયા એમને સાજા કરીને મોકલાવાય. અને પાછળ અમારા નેચરોપેથી અને યોગા વેલનેસમાં તો અમે પ્રિવેન્શન માટે કામ કરીએ છીએ. અમે તો એ જ ઈચ્છીએ છીએ કે માણસ બીમાર જ ના પડે, એના માટે બધી સુવિધાઓ અને સેવાઓ વધી રહી છે. તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ આ કાર્ય અવિરત ચાલુ રહે અને આવનારની પેઢીઓમાં એ લોકો, આ જે નવા યુવાન વર્ગ છે, એ પણ આમાં ભવિષ્યમાં જોડાઈને આ કાર્યને નિસ્વાર્થ ભાવે અને કરુણાની દૃષ્ટિએ કાર્યને આગળ વધારે, એવી જ મારી પ્રાર્થના. અને આપણે જોશું આગળ કે આનું વિકાસ થશે આ પ્રવૃત્તિનો, અને હંમેશા કચ્છ માટે અને બહારના આપણા દેશના સમાજના દરેક અંગ છે એને માટે આ પ્રવૃત્તિ ચાલુ રહેશે. ધન્યવાદ. હરે કૃષ્ણ. ભાઈ રામ્ભિયા કે જેમનું કહેવાનું છે કે બિદડા સરોદય ટ્રસ્ટની જે આરોગ્ય સેવા છે એનો વ્યાપ વધશે અને ઘણા બધા દર્દીઓ અહીંયા જે આવતા હોય છે એને લાભ મળશે. જે એવી ગંભીર બીમારી હોય છે એના માટે આપણે દૂર જવું જ પડતું હોય છે, એ જવું નહીં પડે, અહીંયા બધી સુવિધાઓ ઉપલબ્ધ થશે. એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, બિદડા સરોદય ટ્રસ્ટ, કલ્યાણજી પટેલ, આરોગ્યધામ, માંડવી, કચ્છ.